આમોદની આંગણવાડીમાં પાણી ભરાતા નાના બાળકોને બહાર બેસી ભણવાની નોબત આવી. આંગણવાડી જર્જરિત હોવાથી વરસાદનું પાણી નીચે ટપકે છે. આમોદની પુરસા રોડ નવી નગરીમાં આવેલી આંગણવાડીમાં વરસાદી પાણી ટપકતા બારમંડીના બાળકોને બહાર બેસવાની નોબત આવી હતી. આમોદમાં ગત સવારે 4 કલાકે ધોધમાર વરસાદ પડ્યો હતો, જેમાં આમોદમાં પુરસા રોડ નવી નગરીમાં આવેલી જર્જરિત આંગણવાડી બિસ્માર હાલતમાં હોય ધાબા ઉપરથી પાણી ટપકતા આંગણવાડીમાં પાણી પાણી થઈ ગયું હતું, જેથી ગત સવારે આંગણવાડીમાં આવેલા નાના બાળકોને આંગણવાડી બહાર ખુરશીમાં બેસવાનો વારો આવ્યો હતો, જેથી વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ અંગે આંગણવાડી કાર્યકર રેખાબેન પરમારે જણાવ્યું હતું કે અમારી આંગણવાડી જર્જરિત હોવાથી અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, છતાં રિપેરિંગ કરવામાં આવતી નથી, જેના કારણે આજે વધુ વરસાદને કારણે ધાબા ઉપરનું વરસાદી પાણી ટપકતા આંગણવાડીમાં પાણી પાણી થઈ ગયું છે, જેથી બાળકોને બહાર બેસાડવા પડ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા દ્વારા જર્જરિત આંગણવાડીને રિપેર કરવા માટે આમોદની એક એજન્સીને 2 પાર્ટમાં 2 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી આંગણવાડી રિપેર કરવામાં આવી નથી. યાસિન દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, આમોદ. શું નામ છે તમારું? રેખાબેન. તો આ પુરસા નવી નગરીમાં માણ મંદિરમાં શું સમસ્યા છે? બધું આખું બાર મંદિર કરે છે, બાળકોને કઈ બેસાડો? એવું તો તમે આની આગળ રજૂઆત કરેલી છે? હા, કરેલી છે. કોને કરેલી છે? નગરપાલિકા. નગરપાલિકાને. આ છોકરાઓ બધા ચોમાસામાં વરસાદ પડે તો બી બહાર જ બેસે? હા, બહાર જ બેસે. એવું. બધા વાલીઓ મને કેવા આવે છે કે તમે કેમ બહાર બેસાડો? તો તમારું શું કેવું છે? વહેલી તકે આનું કામ થઈ જાય તો સારું. વરી